વિલા સોસાયટી ખાતે નવરાત્રીના પાંચમા દિવસે ગરબા તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રીનો પાંચમો દિવસ ગત વર્ષે કોરોનાના મહામારીના કારણે તમામ તહેવારો પર રોક લગાવવામાં આવી હતી ત્યારે આ વર્ષે સરકારે 400 માણસ સાથે શેરી ગરબાની છૂટ આપી હતી ત્યારે આજે આકાશ વિલા સોસાયટીમાં નવરાત્રીના પાંચમા દિવસે માતાજીની આરતી કરી સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જો કે રિટાયર્ડ કર્મચારી શંકરભાઈ બારોટ અને આર્મીમેનનું મહેશભાઈ પૂનમચંદભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આકાશ વિલા સોસાયટીમાં આ વખતે પ્રથમવાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પ્રથમ વખતના ગરબાએ લોકોએ મન મૂકીને ગરબે રમ્યા હતા. પટેલ મહેશ ભારતીય સેનાની અંદર 13 વર્ષથી સર્વિસ કરી રહ્યો છું અને આજે મારા સોસાયટીના સભ્યો દ્વારા મને આકાશ વિલા સોસાયટીના સભ્યો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ હું બહુ જ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું અને મારા સોસાયટીના સર્વ સભ્યોનો અને સોસાયટીનો હું તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમારી આકાશ વિલા સોસાયટીમાં નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે. આજે ચોથા નોરતે ગરબાનું જે આયોજન અમે કરી રહ્યા છીએ તેમાં સમગ્ર સોસાયટીના ઉત્સાહી એ નાગરિકો આમાં ભાગ લઈ રહ્યા છે અને ધામધૂમથી મારા ગરબા ગાઈ રહ્યા છે. ગત 2 વર્ષની વાત કરીએ તો કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો ન હતો, તેથી ખેલૈયામાં તેઓ આની આ પર્વની અંદર ભાગ લઈ શકતા ન હતા અને ઉજવી શકતા ન હતા. આજે સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ આ પર્વની મંજૂરી મળી છે તો એ મંજૂરી અંતર્ગત અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ તહેવારને અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ, જે બદલ અમે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને આ પ્રસંગે અમારા સોસાયટીના જે કર્મચારી છે, નિવૃત્ત કર્મચારી તેમજ જે ફરજમાં આર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવા સૈનિક મહેશભાઈ છે, એમનું પણ અમે આ પર્વે ચોથા નોરતે સન્માન કરવા જઈ રહ્યા છીએ, તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે અમારામાં. અને સર્વ રહીશો અહીંથી આ પર્વને લઈને ખૂબ ધામધૂમથી આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. જય અંબે.